અને સૌથી પહેલા વાત કરીએ કંટ્રોલ બહાર કોરોનાની। गृह मंत्रालय गुजरात मोकलशे तबीबोनी टीम 25 तबीब 75 मेडिकल स्टाफ गुजरात आवशे। डीआरडीओ ने 900 बेडनी हॉस्पिटल में फरज बजावशे। गुजरात सरकारे अनुरोध कर्यो हतो अने तेना आधारे हवे खास दर्दियों ने सुविधा मळी रहे, सारवार मळी रहे ते माटे महत्वनो निर्णय लेवायो छे। गृह मंत्रालय गुजरात में तबीबोनी टीम मोकलशे ज्यां 25 तबीब अने 75 मेडिकल स्टाफ गुजरात आवी पहोंचशे अने खास डीआरडीओ ने 900 बेडनी जे हॉस्पिटल छे त्यां फरज बजावशे। उल्लेखनीय है कि अत्यारे जे हॉस्पिटल्स नी हालत छे, तमाम बेड फूल थई रहा छे, तेवामां महत्वनो निर्णय लेवामां आव्यो छे गृह मंत्रालय तरफथी। अने मेडिकल स्टाफ ज्यां गुजरात ने फाळवामां आवशे, डीआरडीओ संचालित कोविड केर सेंटर माटे तबीबी स्टाफ फाळवामां आव्यो छे। बनासकांठामां पण रेमडेसिविर इंजेक्शन खूटी पड्या छे। पालनपुरमां बनास कोविड हॉस्पिटलमां इंजेक्शन मामले होबाळो मच्यो। पालनपुर सिविलमां इंजेक्शन लेवा माटे होबाळो मच्यो। इंजेक्शननी स्टॉक न आवता दर्दीઓના સગાઓમાં પણ રોષ વ્યાપી ઉઠ્યો હતો। પોલીસ અને દર્દીઓના સગા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। જિલ્લા આરોગ્ય વિભાગે ઇન્જેક્શન મામલે હાથ અધ્ધર કર્યા હતા। તો હોબાળો મચી રહ્યો છે બનાસકાંઠામાં, જ્યાં રેમડેસિવિર ઇન્જેક્શન ખૂટી પડ્યા હતા અને તેના કારણે દર્દીના સગાવાલાઓ પરેશાન થયા, તો સગાઓમાં ભારે રોષની સાથે વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા। તો પોલીસ અને દર્દી વચ્ચે પણ જ્યાં રગજગ જોવા મળી હતી, દર્દીના સગાવાલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી। વધુ માહિતી આપશે સંવાદદાતા આનંદ જયસ્વાલ। આનંદ, જે પ્રકારની પરિસ્થિતિ સર્જા રહી છે બનાસકાંઠામાં, જ્યાં ઇન્જેક્શનનો જથ્થો જે છે ખૂટી પડ્યો છે અને તેના કારણે દર્દીના સગાવાલાઓ પરેશાન થયા છે, શું રહી છે આખી ઘટના અને હાલની પરિસ્થિતિનું પણ વર્ણન કરશો? જેવી તમે ચોક્કસ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 10 દિવસથી પરિસ્થિતિ વણસી રહી છે। કોરોનાના રોજના 100થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે અને તેની સામે તંત્ર પણ પાંગળ પૂરવા થઈ રહ્યું તેમ લાગી રહ્યું છે। કારણ કે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે રોજના 300 થી 400 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર પડે છે, તેની સામે જથ્થો જે છે માત્ર પૂરતો આવી રહ્યો છે, તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। આજે પણ પાલનપુરની જે બનાસ કોવિડ હોસ્પિટલ હતી ત્યાં જે ઇન્જેક્શન લેવા માટે દર્દીઓના સગાવાલા આવ્યા હતા, પરંતુ જે ઇન્જેક્શનનો જથ્થો તે ખૂટી પડતા જે દર્દીઓના સગાવાલા હંગામા મચાવ્યો હતો, બાદમાં ધમાલ થયા હતી પરિસ્થિતિ, અને બાદમાં આખરે હોસ્પિટલના સંચાલકોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, બાદમાં સમજાવતા અત્યારે માનો થાળો પડે છે। પરંતુ જે પ્રકારે ઇન્જેક્શનની જરૂરિયાત વર્તાઈ રહી છે, રેમડેસિવિર ઇન્જેક્શન સાથે સાથે વેન્ટિલેટર અને ઓક્સિજનનો જથ્થો પણ ખૂટી ગયો છે, તેના કારણે આગામી સમયમાં હજુ પણ પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી આનંદ, આભાર તમામ માહિતી બદલ। રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, 108 ઇમરજન્સી સેવાને ફાળવાશે વધુ, જ્યાં 50 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે। રાજ્ય સરકાર 50 એમ્બ્યુલન્સ આપશે, જ્યાં બે તબક્કામાં એમ્બ્યુલન્સને ફાળવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ આવા જ કંઈક દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં એમ્બ્યુલન્સ પણ નહોતી મળી રહી અને સારવાર માટે જ્યાં પહોંચવું જોઈએ દર્દીઓ તેઓ નહોતા પહોંચી શક્યા, વચ્ચે જે તેઓ રઝળતી હાલતમાં પણ જોવા મળ્યા હતા। ત્યારે હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય। વધુ માહિતી આપશે સંવાદદાતા વિભુ। વિભુ, ગઈકાલે જ્યાં એમ્બ્યુલન્સને લઈને સમાચાર સામે આવ્યા હતા કે એમ્બ્યુલન્સ પણ નથી મળી રહી, તેના માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું છે અને હવે 50 એમ્બ્યુલન્સ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેનાથી કેટલી અસર જોવા મળશે, દર્દીઓને કેટલી રાહત? કોરોનાની મહામારી ચાલી રહી છે અને ગુજરાતભરમાં 500 થી વધારે એમ્બ્યુલન્સ દોડી રહી છે, ત્યારે કેવું બની શકે છે કે અત્યારે કેસ આવી રહ્યા છે અને તેના કારણે એમ્બ્યુલન્સ સમયસર છે મદદ મળતી નથી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 108 ઇમરજન્સી સેવાને બધો રે 50 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે અને તે બે તબક્કામાં ફાળવવામાં આવશે, એટલે કે 25 પહેલા ફાળી દેવામાં આવશે અને 25 જે એમ્બ્યુલન્સ છે તે બાદમાં ફાળવવામાં આવશે, પરંતુ 50 જે એમ્બ્યુલન્સ નો વધારો થશે તેના કારણે હજુ દર્દીઓ છે કે જેને સમયસર હોસ્પિટલ પહોંચવું છે તેમને પણ એક મદદ મળી રહેશે અને દર્દી અલગ અલગ વિસ્તારોમાં એ જે નવી એમ્બ્યુલન્સ આવશે તે પણ ફાળવવામાં આવશે। જી જી વિભુ, આભાર માહિતી બદલ। સાબરકાંઠા હિંમતનગરમાં આજથી સ્વૈચ્છિક બંધ પાડવામાં આવશે। હિંમતનગરની મોટા ભાગની દુકાનો સ્વયંભૂ બંધ છે, તો શનિવાર અને રવિવાર સ્વયંભૂ બંધનું એલાન છે, ત્યારે સવારથી જ દુકાનો બંધ જોવા મળી રહી છે, તો સ્વૈચ્છિક બંધને સમર્થન મળી રહ્યું છે।
માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા ઈશાન. ઈશાન, સ્વૈચ્છિક બંધ આપવામાં આવ્યું છે. હિંમતનગરની જે દુકાનો છે મોટાભાગની બંધ છે. સમર્થનને લઈને દ્રશ્યો જે સામે આવ્યા છે તેનાથી સમજી શકાય છે કે લોકો જોડાઈ રહ્યા છે, સહભાગી થઈ રહ્યા છે. કોરોનાની ચેઇન તોડવા માટેનું આ પગલું છે, લોકો શું જણાવી રહ્યા છે અને હાલનો શું માહોલ છે? મીટર ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં બે દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન આપ્યું છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મોટાભાગની તમામ દુકાનો આજ વહેલી સવારથી બંધ છે. તો આ ઉપરાંત શનિ અને રવિ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે. તો બાકીના દિવસો રીતે સાંજના 5 થી તે સવારના 5 સુધી બંધ રાખવામાં આવ્યું છે અને તે પણ રાત્રિ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જે આવશ્યક ચીજવસ્તુઓ છે તેવી દુકાનો માત્ર 10 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. 10 વાગ્યા બાદ તમામ દુકાનો અત્યારે શનિ અને રવિના દિવસે બંધ રહે છે. તો સાંજે 5 થી અને સવારના 5 સુધી જે લોકડાઉન રાખવામાં આવ્યું છે તેમાં 5 વાગ્યા બાદ તમામ દુકાનો લોકો પણ જોડાઈ રહ્યા છે સમર્થનમાં. તો વેપારીઓએ પણ બંધ સમર્થન આપ્યું છે બંધને. અને આજે નગરપાલિકાના પ્રમુખ અને તેમનો આખો સ્ટાફ પણ મુલાકાતે નીકળ્યા હતા અને તમામ જે અત્યારે બંધ છે તે બંધને સમર્થન કેવું મળી રહ્યું છે તેની મુલાકાતે પણ પહોંચ્યા હતા. તો ત્યાં તમામ જગ્યાએ બંધનું સમર્થન મળી રહ્યું છે. નવી દાદા જી જી, આભાર ઈશાન તમામ માહિતી બદલ. અમદાવાદમાં હોસ્પિટલોની માહિતી મળશે ઓનલાઈન. આ નાની પહેલ હોસ્પિટલોની ઓનલાઈન જાણકારી મેળવી શકાશે, કારણ કે હોસ્પિટલ પહોંચ્યા બાદ તેની જાણકારી મેળવવી પણ અઘરી પડતી હોય છે અને તાત્કાલિક દર્દીને પણ સારવાર મેળવવામાં તકલીફ પડતી હોય છે. તેવામાં એક મહત્વનું પગલું ચોક્કસથી કહી શકાય. અમદાવાદમાં હોસ્પિટલોની માહિતી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઈન જ માહિતી મેળવી શકાશે, હોસ્પિટલની ઓનલાઈન જાણકારી મળી શકશે. તો આનાએ એક સરાહનીય પગલું ભર્યું છે.